फिर क्या दिखाएं कि क्या हुआ कि फिल्म अचानक से ब्लैकआउट हो जाती है. सो दिस इज़ अनबिलीवेबल टाइम फॉर मी एंड आई एम वेरी सॉरी फॉर द स्टेट ऑफ थिंग्स इन दिस कंट्री. 1 સપ્ટેમ્બર એટલે કે નવા મહિનાની શરૂઆત થઈ રહી છે અને આ નવો મહિનો એટલે લાસ્ટ ક્વાર્ટર કહી શકાય આ યરનો જેની શરૂઆત થઈ રહી છે અને જેમાં વાત કરવી છે મારે આવનારી ફિલ્મો વિશે, ખાસ કરીને કંગના રાણાવતની ફિલ્મ જે આવી રહી છે ઇમરજન્સી. એ હવે એને પણ ઇમરજન્સી લાગી રહી છે, કેવી રીતે ક્યાં જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા, મારું નામ છે જયરાજ અને કંગના રાણાવતની ફિલ્મ ઇમરજન્સી છે જે રિલીઝ થવાની 6 સપ્ટેમ્બરે. અને હવે વાત એવી છે, સોશિયલ મીડિયામાં એવી વાતો પણ ચાલી હતી કે આ ફિલ્મને સેન્સરશિપ બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળી ગયું છે, પણ હકીકતમાં વાત કંઈક જુદી જ છે. અને એ બાબતને લઈને કંગના રાણાવતે એક વિડીયો શેર કર્યો હતો અને જેમાં એમણે વાત કરી હતી કે મારી ફિલ્મને હજી બોર્ડ તરફથી છે ક્લિયરન્સ મળ્યું નથી, અને એમણે ઘણા બધા ખુલાસા પણ કર્યા હતા આ વિડીયોમાં. શું કહ્યું હતું સાંભળી આ વિડીયોમાં. કઈ તરહ કી અફવાહ ઉડ રહી હૈ કે હમારી ફિલ્મ ઇમરજન્સી કો સેન્સર સર્ટિફિકેટ મિલ ગયા હૈ. ઇટ ઇઝ નોટ ટ્રુ. इनफैक्ट हमें हमारी फिल्म क्लियर हो गई थी लेकिन उसकी सर्टिफिकेशन रोक ली गई है क्योंकि बहुत ज़्यादा धमकियाँ आ रही हैं जान से मार देने की और सेंसर वालों को बहुत ज़्यादा धमकियाँ आ रही हैं. तो हमें हम पे ये प्रेशर है कि मिसेस गांधी की असैसिनेशन ना दिखाएं, भिंडन वाला को ना दिखाएं, पंजाब राइट्स ना दिखाएं. आई डोंट नो कि फिर क्या दिखाएं कि क्या हुआ कि फिल्म अचानक से ब्लैकआउट हो जाती है. सो दिस इज़ अनबिलीवेबल टाइम फॉर मी एंड आई एम वेरी सॉरी for the state of things in this country. Kangana Ranaut જે આ વિડિયો છે ત્યાર બાદ ચોક્કસ એવું કહી શકાય કે એ ફિલ્મને તેલંગાણામાં બેન કરવાની વાત આવી રહી છે અને ઘણા બધા સીન છે એ ડિલીટ કરવાની માંગ પણ ઉઠી રહી છે અલગ અલગ જગ્યાએથી. તો તમે જો આ ફિલ્મનું ટ્રેલર જોયું હોય તો તમે આ ફિલ્મ વિશે શું માનો છો, આ ઘટના વિશે શું માનો છો, કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.